नमस्कार, गुड मॉर्निंग। आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિત અને સૌથી પહેલા વાત કરીશું માઉઠાની। હજી પણ 4 દિવસ ગુજરાતમાં માઉઠાની આગાહી કરી છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે। 17, 18 અને 19મી માર્ચે પણ વરસાદની શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતાઓ। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ। ખેડૂતોને સિંચાઈ નહીં કરવા અને પાક પાકી ગયો હોય તો તેને ઉતારી લેવા માટેની અપીલ કરવામાં આવી છે। जो रेन रहेगा मोस्टली लाइटली मॉडरेट रेन रहेगा। अगले दो दिन में गुजरात रीजन में फ्यू प्लेसेस यानी स्कैटर्ड प्लेसेस में रेन होने का संभावना है, लाइट टू मॉडरेट रेन। મોડી રાત્રે વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વલસાડ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ। વરસાદને પગલે કેરીના પાકને ભારે નુકસાન થયું છે। तो વલસાડમાં અચાનક વાતાવરણમાં પલટો અને તેની સાથે વરસાદ અલગ અલગ જગ્યાઓ પર પડ્યો અને તેના કારણે કેરીના પાકને ભારે નુકસાન। ખેડૂતો સતત ચિંતિત છે। રાજ્યભરમાં વરસાદી માહોલ, છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરમાં કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં ડુંગળીનો જથ્થો પલળી ગયો। વેપારીઓએ ખરીદેલો 20,000 ગુણી જથ્થો પલળી ગયો। અચાનક વરસી પડેલા વરસાદથી ડુંગળીનો જથ્થો પલળ્યો। આગાહી છતાં ખેડૂતોએ 50,000 થી વધુ ગુણી યાર્ડમાં ઠાલવી હતી।